हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार चेप्टर चौद स्मार्ट चार्ट में भाग नौ जोईशु। वरसाद में पलड़व। वरसाद में पलड़व कोने गमे छे? बाळके तेना मित्रों ने पूछ्या बाद आ चपाटी एटले के वर्तुळ आलेख बनाव्यो। वरसाद में पलड़व कोने गमे छे? ते बधा बाळकों ने पूछीने आ वर्तुळ आलेख बनाव्यो छे। જેમને વરસાદમાં પલળવું ગમે છે અને જેમને વરસાદમાં પલળવું નથી ગમતું, આ એક વર્તુળનો તેને ભાગ પાડેલો છે। આપણે તેના એક સરખા ચાર ભાગ પાડીએ તો ત્રણ ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમે છે અને ચાર ભાગમાંથી એક ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી। તો આપણે કુલ વર્તુળના એકના છેદમાં ચાર ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી અને ત્રણના છેદમાં ચાર ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમે છે। કુલ કેટલા ભાગ છે? ચાર। એમાંથી એક ભાગના બાળકોને ગમતું નથી અને ત્રણ ભાગના બાળકોને વરસાદમાં પલળવું ગમે છે। ચપાટી એટલે કે વર્તુળ આલેખ જુઓ અને કહો કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? અડધા, એક ચતુર્થાંશ કે ત્રણ ચતુર્થાંશ? તો શું આવશે? ત્રણ ચતુર્થાંશ। તો શું આવશે? ક। કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું પસંદ નથી? કેટલા બાળકોને ભીંજાવવું પસંદ નથી? અડધા, એક ચતુર્થાંશ કે ત્રણ ચતુર્થાંશ? તો શું આવશે? એક ચતુર્થાંશ, એટલે બ। સમજ પડી બધાને?